હલો આજે આપણે બનાવશું ઝીંગાનો શાક તો એને બનાવવા માટે અહીંયા ધોઈને ઝીંગા તૈયાર રાખ્યા છે પણ અહીંયા આપણે થોડા નંગ ફોલીને રાખ્યા છે એમાં ઉમેરશું એકસાથે જ ને હવે આપણે મસાલા તૈયાર કરશું તો આ છે લસણ આદુ અને લીલું મરચું જેને આપણે કૂટેળીને તૈયાર કરવાના છે તો આપણા મસાલા એકસાથે કૂટેળીને મિક્સ કરવાના છે અને હવે અહીંયા આપણે ડુંગળી લીધી છે બે નંગ નાની કટિંગ કરીને લેવાની છે અને હવે અહીંયા આપણે ટમેટો લીધો છે એક નંગ એ પણ નાનું કટિંગ કરીને લીધો છે ને હવે આપણે મસાલા તૈયાર કરીશું બધા તો અહીંયા આપણે એક ચમચી ચટણી લીધી છે જે લસણ સાથે મિક્સ કરેલી છે અને ભેરવેલ ચટણી કહેવાય છે એ એક ચમચી લીધી છે અને હવે એમાં આપણે ઉમેરશું એક નાની ચમચી હળદરની અને હવે એમાં એક નાની ચમચી આપણે જીરું પાવડર ઉમેરવાનો છે ને હવે એમાં એક નાની ચમચી આપણે મીઠું ઉમેરવાનું છે જે આપણે બધા મસાલાને મિક્સ કરવાના છે તો અહીંયા આપણે મીઠું પણ ઉમેર્યું છે અને હવે જે મસાલા આપણે કૂટેડીને તૈયાર કર્યા હતા લસણ આદુ અને લીલું મરચું એ પણ આપણે એમાં મિક્સ કરવાના છે તો આપણા બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરવા માટે થોડું પાણી ઉમેરશું એમાં તો એ આપણે અહીંયા પાણી ઉમેરી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણે મસાલામાં થોડું પાણી ઉમેર્યું છે જે બધા મસાલા સારી રીતે પલરી અને તૈયાર થઈ જાય હશે ગરમ મસાલો એ પાણીમાં ઉમેરવાનો છે ને હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા માગશું તો એના માટે અહીંયા કઢાઈ મૂકી છે અને હવે એક આપણે નાની વાટકી તેલ મૂક્યું છે એમાં જે આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે જે આપણી નાની કટિંગ કરીને ડુંગળી લીધી છે એમાં આપણે ઉમેરવાની છે તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે અને હવે અહીંયા આપણે એમાં ડુંગળી ઉમેરી દઈશું તો આપણે ડુંગળી ઉમેરી દીધી છે અને એને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરવાની છે જેથી કરીને આપણી ડુંગળીનો સારો કલર આવી જાય તો આપણી ડુંગળીમાંથી તેલ પણ સૂટું થઈ ગયું અને ટમેટો એમાં ઉમેરી દઈશું એને પણ આપણે તેલમાં જ ઉમેરવાનું છે જેથી કરીને એ પણ સારી રીતે ગરી જાય અને આપણી ગ્રેવી એકદમ સારી રીતે ઘાટી બની જાય તો આપણે એને થોડીવાર માટે એને ચમચીની મદદથી મિક્સ કરતો રહેવાનું છે એની એક ખાસ ધ્યાન રાખવાની છે નીચે સોટી ન જાય નહીતર આપણી ગ્રેવી બગડી શકે છે તો આપણે આવી રીતના મિક્સ કરી અને હવે જે આપણા મસાલા છે બધા એમાં ઉમેરી દીધા છે અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરવાના છે અને આપણે થોડીવાર માટે પકવવાના છે પણ એને થોડીવાર માટે ચમચીની મદદથી મિક્સ જરૂર કરતો રહેવાનું નહીતર આપણા પગાર નીશે સોટી શકે છે તો એની ખાસ ધ્યાન રાખવાની છે તો આપણે મસાલામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને જે એક વખત આપણે એને સારી રીતે સમસીની મદદથી મિક્સ જરૂર કરી લઈશું તો એને થોડી થોડી વારમાં મિક્સ તો કરતું જ રહેવાનું એ ખાસ ધ્યાન રાખવાની છે અને આપણો વઘાર એકદમ સારી રીતે પાકીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે એમાં એક ગરમ મસાલો ઉમેરવાનો છે જે આપણે વઘાર સારી રીતે પાકી જાય ત્યારે જ ઉમેરવાનો છે આ છે નાની ચમચી આપણે ગરમ મસાલો એમાં ઉમેરી દીધો છે એ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણી ગ્રેવી એકદમ સારી પાકી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે અહીંયા આપણે જે ફોલીને ઝીંગા લીધા છે એ એમાં ઉમેરી દીધું છે અને આપણે જે ફોલા વગરના ઝીંગા છે એ પણ એમાં જ ઉમેરવાના છે આ ઝીંગાને ફોલીને મેં એટલા માટે ઉમેર્યા છે કે આપણે ફોલેલા ઝીંગાનું શાક કરી કે ફોલા વગરનાનું એની ગ્રેવી તો એક સરખી જ બને છે એટલા માટે મેં જોવા પૂરતા જેમાં એ ઉમેર્યા છે તો આપણે ઝીંગાને સારી રીતે મિક્સ કરી લઈશું વઘારમાં જેથી કરીને એમાં સારો વઘાર સળી શકે તો એનો ટેસ્ટ સારો આવે અને સ્વાદ પણ આપણે એકદમ સારો આવે તો એને થોડી થોડી વારમાં આવી રીતના સમજીની મદદથી મિક્સ કરતું રહેવાનું છે અને આપણે જે શાક બનાવશું ફોલેલા ઝીંગાનું ભોલા વઘાનું બે આપણે એક સરખી જ ગ્રેવી બનાવવાની છે તો અહીંયા મેં આપણે થોડું પાણી ઉમેર્યું છે જે આપણે ગ્રેવીને આસી કરવા માટે અને એમાં એક ઉકારો પણ સારો આવી ગયો છે તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ઉકારો લેવા દેવાનો છે તેલ ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો ને આપણું શાક સારી રીતે પાકીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા અમે ગેસ બંધ કરી દીધો છે ને હવે આપણે અહીંયા ધાણાભાજી પણ ઉમેરી દીધી છે અને આપણું શાક ટેસ્ટ તૈયાર છે અને અહીંયા આપણે જે ચીંગા ફોલેલા છે એ એમાંથી અલગ લીધા છે તમે જોઈ શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો નમસ્તે